नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु गिरीश खिलोरिया, धोरण छ विषय विज्ञान, प्रकरण नंबर बे आहार ना घटको। हवे सामान्य रीते मित्रों आपणे पहेला अने बीजा भागमां विविध प्रकारना पोषक तत्वो ते शेमांथी प्राप्त थाय छे एटले के तेना प्राप्ति स्थानो अने विटामिनो तथा तेनी उन्नति तथा रोगो विषे आपणे अभ्यास करी चुक्या छीए। मित्रों भाग त्रणमां आपणे अभ्यास करवानो छे समतोल आहार। हवे आपणे प्रश्न थाय के भाई समतोल आहार एटले शुं? तो के सामान्य रीते सम एटले सरखुं, आहार एटले खोराक। सामान्य रीते आपणे जे कोई खोराक खाईए અને તેમાંથી વિવિધ પ્રકારના પોષક તત્વો પ્રાપ્ત થાય કે બધા જ પ્રકારના પોષક તત્વો હોય તો તેવો આહાર છે સંતુલ આહાર, એટલે કે બેલેન્સિંગ ડાયટ તરીકે ઓળખવામાં આવે છે। જો કોઈ પોષક તત્વો ઓછું હોય તો પણ વિવિધ પ્રકારના રોગો છે એ થવાની સંભાવના રહે છે। ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપું, ચરબી। સામાન્ય રીતે ચરબી છે એમાંથી આપણને કાર્બોદિત કરતાં બમણી શક્તિ પ્રાપ્ત થાય છે, તો શું આ ચરબી છે વધારે લેવી જરૂરી છે? ના, સામાન્ય રીતે ચરબી વધારે પ્રમાણમાં લેવાથી શરીરમાં મધસ્વીતા હોય છે એ આવે છે। હવે સામાન્ય રીતે આપણા આહારમાં વિવિધ પ્રકારના પોષક તત્વો એમની સાથે સાથે પાણી અને રેસા આ બધાની હાજરી હોય તો આવા પ્રકારના આહારને સંતુલ આહાર કહે છે। તો વ્યાખ્યા થશે पर्याप्त मात्रा में पोषक तत्वों पानी अने रेसाओ होय तेवा आहार ने સંતોલ આહાર કહે છે। ફરી એક વખત આપણે જોઈએ કે ભાઈ આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં વિવિધ પ્રકારના પોષક તત્વો પાણી અને રેસાઓ હોય તેમાં આહારને સંતોલ આહાર કહે છે। શું તમે વિચારો છો કે પ્રત્યેક વય જૂથ દરેક ઉંમરના લોકો છે એમને એક જ પ્રકારના પોષક તત્વોની એક જ પ્રકારના આહારની જરૂરિયાત હોય? મિત્રો, આપણા શરીરની અંદર જે પોષક તત્વો છે એ આપણી ઉંમર, આપણા શરીરનો વાંધો અને આપણા કામ કાર્ય વર્ગને આધાર રાખે છે। ખાસ કરીને જે લોકો છે એ વધારે પ્રમાણમાં સામાન્ય રીતે જોઈએ કે મહેનત કરતા હોય તો આવા લોકોને પોષક તત્વોની જરૂરિયાત વધારે હોય, એમનો આહાર છે એની માત્રા વધારે હોય। જ્યારે મોટી ઉંમરના લોકો છે, ઘરડા લોકો છે, નાના બાળકો છે, પ્રાપ્ત થાય।
એટલે સામાન્ય રીતે છે કે યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ મહત્વનું નથી. ઘણી વખત સામાન્ય રીતે આપણે જોઈએ કે ઘણા લોકોને આહારમાં પૂરતા પ્રમાણમાં ખબર પડતી નથી અને સામાન્ય રીતે એકનો એક જ વસ્તુનું ખોરાક છે કે ખાય છે અને એને ઘણી વખત અમુક પોષક તત્વોની ખામી પણ સર્જાઈ શકે છે અને અમુક પોષક તત્વો એના શરીરમાં વધી પણ જાય છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ કે શાકભાજી અને ફળોને મિત્રો ઘણી વખત આપણે છોલીને ખાતા હોઈએ છીએ. તમે પણ તમારા ઘરમાં અને રસોડામાં જોયું હોય કે આપણા મમ્મી કે કોઈ વડીલો છે એ શાકભાજીને એની છાલ ઉતારીને ખાય છે. આવા શાકભાજીમાં ઘણા શાકભાજીઓ એવા છે કે તેને છોલીને એટલે કે છાલ ઉતારીને ખાવાથી છે એમાં તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વો છે તે નષ્ટ થઈ જાય. મિત્રો ઘણી વખત આપણે ઘણા બધા વાનગીઓ બાફીને ખાતા હોય છે. શું આ વાનગીઓ બાફીને ખાવાથી શક્ય છે કે એમાં પોષક તત્વો જળવાઈ રહે? ઘણી વખત બાફવામાં આપણે વધારાનું પાણી નાખી દઈએ છીએ અને એ પાણીને આપણે જરૂર ના હોય ત્યારે એને દૂર કરી દઈએ છીએ તો ખોરાક બાફવાથી પણ વિવિધ પ્રકારના પ્રોટીન અને વિટામિન તેમાંથી નષ્ટ થાય છે. કેટલાક ફળોને પણ આપણે સામાન્ય રીતે મિત્રો છાલ ઉતારીને ખાઈએ છીએ. ઘણા લોકોને આપણે ચીકુ સફરજન એવા ફળો છે એને છાલ ઉતારીને ખાતા જોયા છે. હા મિત્રો આવા ચીકુ અને સફરજન જેવા ફળોને છાલ ઉતારીને ખાવાથી તેમાંથી પણ વિવિધ પ્રકારના પ્રોટીન અને વિટામિન્સ છે એ નષ્ટ થાય છે. આ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ. ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે શું આપણે તરબૂચને છાલ સહિત ખાવાનું, કેરીની છાલ સહિત ખાવાની? મિત્રો કેળા તરબૂચ આવા ઘણા ફળો છે એની છાલ ઉતારવી ફરજિયાત છે, એની છાલ ખાવી ખાઈ શકાતી નથી. હવે આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે અને તેને પચાવવામાં સરળતા રહે છે. તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે. જો ખોરાક રાંધવામાં વધારે પાણી આપણે ઉપયોગમાં લઈએ ત્યારબાદ પાણીને ફેંકી દઈએ તો કેટલાક મહત્વના પ્રોટીન અને ખનિજ સારો દૂર થઈ જાય છે. ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય. મિત્રો આપણે વિટામિન સી ની વાત આગળ કરી ગયા કે સામાન્ય રીતે વિટામિન સી છે એ આપણને ખાટા ફળોમાંથી પ્રાપ્ત થાય છે. મિત્રો તમે જોશો દ્રાક્ષ, કાચી કેરી, મોસંબી આવા વિવિધ પ્રકારના લીંબુ, સંતરા, નારંગી આવા ફળો છે એ આપણે રાંધીને ખાતા નથી. વિટામિન સી વાળા ફળો મોટા ભાગે છે એ કાચે કાચા ખાવામાં ઉપયોગમાં લેવાય છે. જો કોઈ ખોરાકને રાંધવામાં આવે તો તેમાંથી રહેલો વિટામિન સી છે એ સરળતાથી નષ્ટ થઈ શકે છે. મિત્રો ઘણી વખત કોઈને પ્રશ્ન થાય કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે? એક વાટકી કાર્બોદિત યુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી તળેલી વસ્તુ એટલે કે ચરબી વાળો જો ખોરાક ખાઈએ, સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે માત્રામાં ભરપૂર ખાઈએ તો બીજો ખોરાક ખાવાની જરૂરિયાત નથી. મિત્રો આ બરોબર શું બરોબર કહી કહેવાય? ના, કારણ કે હંમેશા ચરબી વાળો ખોરાક દરરોજને માટે નિયમિતપણે ખાવો જોઈએ નહીં. કારણ કે વધારે પડતો ચરબીયુક્ત ખોરાક આપણે એવો ભોજન લઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે અને તે મેદસ્વીતાનું કારણ બને છે. હવે મિત્રો બીજા ભાગમાં આપણે વાત કરીએ ત્રુટિજન્ય રોગો. ત્રુટિ એટલે શું? તો કે સામાન્ય રીતે ત્રુટિ એટલે ખામી, ઉણપ અને રોગો આપણે ખબર છે. હવે સામાન્ય રીતે જોઈએ આપણે જે આહાર ખાઈએ છીએ એ આહારમાં સામાન્ય રીતે ઘણા પોષક તત્વો ન હોય તો તેની ખામી સર્જાય અને જો આ ખામી લાંબા સમય સુધી મિત્રો રહે છે તો તે ત્રુટિજન્ય રોગો તેનાથી ત્રુટિજન્ય રોગો થઈ શકે છે. વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત માત્રામાં ભોજન લે છે પરંતુ ક્યારે તેના ખોરાકમાં ચોક્કસ પોષક દ્રવ્યની ઉણપ સર્જાય છે, ખામી સર્જાય છે. જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો કેટલીક ઉણપને કારણે છે તે વ્યક્તિમાં લાંબા ગાળે રોગ
છે હવે સામાન્ય રીતે જો ઘણા મુખ્યત ઘણા પોષક તત્વો છે એ પોષક તત્વોની ખામી ને કારણે આપણા શરીરમાં ઘણી બધી વિકૃતિઓ પણ ઉત્પન્ન થઈ શકે છે ઘણી વખત માણસ છે એ વિચાર શક્તિમાં યાદ શક્તિમાં બીજા નંબરમાં જોઈએ તો એનો સ્વભાવ છે ચીડિયાપણો પણ થઈ શકે છે લાંબા સમય આવી વિકૃતિઓ છે એ માણસમાં ઉત્પન્ન થઈ શકવાનું મુખ્ય કારણ છે એ પોષક તત્વોની ખામી બીજા નંબરમાં આપણે જોઈએ કે લાંબા સમયે જો કોઈ પોષક તત્વો વધુ લાંબા સમય સુધી પ્રાપ્ત ન થઈ શકે તો તેનાથી વિવિધ ખામીઓ સર્જાય છે અને એ રોગ થાય છે એને આપણે ત્રુટિજન્ય રોગો તરીકે ઓળખવામાં આવે છે તો આની વ્યાખ્યા એવી થઈ શકે મિત્રો કે આપણા આહારમાં પોષક તત્વોની ખામીથી લાંબા સમય સુધી પોષક તત્વોની ખામી સર્જાય તો તેનાથી થતા રોગને ત્રુટિજન્ય રોગો કહે છે આપણા આહારમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાકમાં લાંબા સમય સુધી પોષક તત્વોની ખામી સર્જાય તો તેનાથી જે વિવિધ પ્રકારના આપણે રોગો થઈ શકે છે તેવા રોગોને ત્રુટિજન્ય રોગો તરીકે ઓળખવામાં આવે છે જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન લઈ શકતી નથી પ્રોટીન તો તેની સામાન્ય રીતે તેના શરીરની વૃદ્ધિ છે એ થઈ શકે નહીં તે કુંઠિત થઈ જાય એટલે કે ખીણું બની જાય ખીણું રહી જાય એનો શરીરનો વાંધો અને વિકાસ થવો જોઈએ વૃદ્ધિ થવી જોઈએ એ થઈ શકતો નથી બીજા નંબરમાં એવા વ્યક્તિનો ચહેરો છે એ ખુલી જાય છે તેના વાળનો રંગ છે ફીકો પડી જાય છે તેને ચામડીના રોગો થવાની સંભાવના રહે છે અને લાંબા સમય સુધી ડાયરિયા પણ થઈ શકે છે જો કોઈ વ્યક્તિ વિવિધ વિટામિન અને ખનિજ ક્ષારોના અભાવથી પીડાય તેમને ખનિજ ક્ષારો અને વિટામિન ન મળે તો તેમના શરીરમાં વિવિધ પ્રકારની વિકૃતિઓ છે એ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે આ વિકૃતિઓ એટલે વિવિધ પ્રકારના રોગો કે જે આપણે ભણવાના છીએ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ જોઈએ તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 16 ઉપર આપેલું હશે આ રોગોની વિટામિનની ખામીથી થતા રોગો હવે જોઈએ કે ભાઈ સામાન્ય રીતે વિટામિન એ છે એ વિટામિન એ ની ખામી સર્જાય તો વિટામિન એ ની ખામી કેમ છે કે રતાધરા પાનાનો રોગ થાય છે વિટામિન બી ની જો ખામી હોય તો બેરીબેરીનો રોગ થાય વિટામિન સી ની ખામીથી સ્કર્વીનો રોગ થાય છે અને વિટામિન ડી ની ઉણપ હોય તો સુક્તાનો રોગ થાય મિત્રો આ ચાર વિટામિનો ખાસ યાદ રાખજો વિટામિન એ થી રતાધરાપણાનો રોગ તો કે સામાન્ય રીતે વ્યક્તિ છે સૂર્ય આથમે દિવસ આથમે ત્યારે એ ત્યારબાદ એને દેખાતું નથી બેરીબેરીનો રોગ છે વિટામિન બી ની ઉણપથી વિટામિન સી ની ઉણપથી સામાન્ય રીતે જોઈએ તો સ્કર્વીનો રોગ થાય સ્કર્વીનો રોગ એટલે તો કે ભાઈ આપણા મોં અને પેઢાને લગતો રોગ છે તેમાં ચાંદા પડી જવા પેઢામાંથી લોહી ટપકવું દાંત હલવા માંડવા અને મોંની અંદર સતત ચાંદા થાય એટલે દુખાવો થવો મોંમાંથી લોહી ટપકવું એના ત્યારબાદ વિટામિન ડી થી સુક્તાનો રોગ થાય છે આ સુક્તાનો રોગ એટલે નાની ઉંમરમાં બાળકના કોઈ આયોડિન અથવા તો ડીની ખામી હોય તો એમને હાથ પગથી ભેદ મારી જાય વણાક પડી જાય છે અને તેનો પૂરતો વિકાસ થઈ શકતો નથી આમ આપણે જોઈએ કે આપણા આહારમાં પોષક તત્વોનું વિતરણ ખૂબ જ જરૂરી છે આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી પણ સુનિશ્ચિત કરે છે અને સાથે સાથે વાત કરીએ તો આપણે છે કે વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો
આપણે ધોરણ 6 માં પાઠ નંબર 2 આહારના ઘટકો વિશે શીખી ગયા આ પાઠની અંદર આપણે એ પણ શીખા કે સામાન્ય રીતે કોઈ ખાદ્ય પદાર્થો છે એમાં કાર્બોદિત અને પ્રોટીન રહેલો છે આપણે તેમાં શીખા કે ભઈ વિવિધ પ્રકારના ધાન્યો અનાજ એમાં કાર્બોદિત રહેલો છે તો આ કાર્બોદિતને જોવા માટે એમનું પરીક્ષણ જરૂરી છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય મિત્રો એવો છે કે સામાન્ય રીતે પ્રયોગને અંતે કોઈ વસ્તુ સિદ્ધ થાય તો જ એને સાબિત થઈ શકે કે ભઈ એમાં કાર્બોદિત કે પ્રોટીન છે રહેલો છે મિત્રો તમે સામાન્ય રીતે સ્વાધ્યાય પોથી વાપરો છો સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કરો છો તો આ સ્વાધ્યાય પોથી ઉપર પાના નંબર 19 અને 20 ઉપર આ પ્રયોગ આપેલો છે જો તમે પ્રયોગ પોથીનો ઉપયોગ કરો છો તો પ્રયોગ પોથીમાં મિત્રો સૌથી છેલ્લો પ્રયોગ 15મો જે આપણો નવો એનસીઆરટી નો પ્રયોગ પોથી આવી છે એમાં આપણને છેલ્લે પ્રયોગ આપ્યો છે અને આ પ્રયોગ છે એમાં નામ હેતુ આપણને એવો જ આપ્યો છે કે આપેલા પદાર્થોમાં કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ અને પ્રોટીનની હાજરી તપાસવી આ પ્રયોગ બે વિભાગમાં વહેંચાયેલો છે મિત્રો પહેલો વિભાગ છે કાર્બોદિતની હાજરી તપાસવાનો અને બીજો વિભાગ છે એ પ્રોટીનની હાજરીનો તપાસવાનો છે આપણે શરૂઆત કરીએ પહેલો વિભાગ એટલે કે આપેલા ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત એટલે કે સ્ટાર્ચની હાજરી તપાસવી હવે સૌથી પહેલા તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખીએ કે આપણે પ્રયોગ કરતા પહેલા એ વસ્તુ જાણવી જરૂરી છે કે એમાં કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે એનું શું મહત્વ છે એટલા માટે આપણે પ્રયોગની શરૂઆત કરીએ સાધનોથી મિત્રો અહીંયા આપણને જે વિવિધ પ્રકારના સાધનો છે એ આપવામાં આવ્યા છે એમાં પહેલા પ્રયોગમાં સૌથી પહેલા જરૂર પડશે બીકરની સામાન્ય રીતે મિત્રો તમે આ બીકર છે એ પ્રયોગશાળામાં જોઈ શકો છો અવારનવાર તમે પાઠ્યપુસ્તકના ફોટામાં પણ જોયું હશે બીજા નંબરમાં આની જગ્યાએ આપણે સામાન્ય રીતે કસનળી છે એ કસનળીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો કસનળી અને તેને રાખવા માટેનું કસનળીનું સ્ટેન્ડ છે એ આપણને અહીંયા રાખેલું છે તો એક કસનળી અથવા તો બીકરની જરૂરિયાત પડશે બીજી મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખજો એક માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે આયોડિન આ આયોડિનનું દ્રાવણ છે મિત્રો એ ખાસ કરીને કાર્બોદિતની હાજરી જાણવા માટે વપરાય છે અહીંયા આપણી પાસે જે આયોડિન છે એ પ્યોર આયોડિન છે એને આપણે પાણીમાં નાખી અને એનું દ્રાવણ પણ બનાવી શકીએ છીએ જે મેં અહીંયા એક બીકરની અંદર આયોડિનનું દ્રાવણ છે એ બનાવીને તૈયાર રાખેલું છે એના સિવાય વાત કરીએ હવે મિત્રો કે ભાઈ પદાર્થો તો પદાર્થોની અંદર આપણે વાત કરીએ સૌથી પહેલા છે રાંધેલા ભાત આ રાંધેલા ભાતની અંદર કાર્બોદિત છે એ સૌથી વધારે ભરપૂર માત્રામાં હોય છે એની સાથે સાથે આપણને અહીંયા છે એ ઘઉંનો લોટ આપેલો છે આ ઘઉંના લોટની અંદર પણ કાર્બોદિત હોય છે એના સિવાય આપણે વિવિધ પ્રકારના અનાજની વાત કરીએ બાજરી જુવારનો લોટ મિત્રો બટાટા આમાં પણ છે એ કાર્બોદિત છે એ રહેલો હોય છે તો આપણે ઘઉંના લોટ અથવા તો રાંધેલા ભાતના સિવાય બટાટા અને બાજરીનો લોટ બીજા વિવિધ પ્રકારના ધાન્યો છે એમનો પણ તમે ઉપયોગ કરી શકો છો એમની સાથે સાધનોમાં મિત્રો તમે આ સાધન જોયું હશે સામાન્ય રીતે આને ડ્રોપર તરીકે ઓળખવામાં આવે છે તમે જે સામાન્ય રીતે બજારમાંથી 5 રૂપિયાની ફેવિક્વિક ખરીદો છો આ ફેવિક્વિક ખાલી થઈ જાય છે તો એ પણ એક પ્રકારનું ડ્રોપર છે બીજા નંબરમાં તમે જોયો તો નાના બાળકોને આપણે ઘણી વખત બોટલમાંથી દવા પાઈએ છીએ એમાં પણ આપણને ઉપર રબરના બૂચવાળી એક નાની એવી રિફિલ એટલે કે નળી જોવા મળે છે એ પણ એક પ્રકારનું ડ્રોપર છે આપણા પ્રયોગમાં આ ડ્રોપરનો પણ ઉપયોગ થશે તો ખાસ કરીને ફરી એક વખત સાધનોની વાત કરીએ કે ભાઈ કસનળી અથવા તો બીકર બંનેના બદલામાં આપણે બીકરના બદલામાં કસનળી લઈ શકીએ કસનળીના બદલામાં બીકરનો ઉપયોગ કરી શકીએ બીજા નંબરમાં પીપેટનો પણ તમે ઉપયોગ કરી શકો છો એની સાથે ન હોય તો ઓપ્શનમાં ડ્રોપરનો પણ ઉપયોગ કરી શકો છો અને જો એ પણ ન હોય ને ઘરે પ્રયોગ કરવો હોય તો ચમચી આપણે સ્પૂન જેને કહીએ છીએ એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ખાસ કરીને પદાર્થોની વાત કરીએ તો પદાર્થોમાં આયોડિનનું દ્રાવણ ઘઉંનો લોટ સામાન્ય રીતે બટાટા કે રાંધેલા ભાત એ બધા પદાર્થો તરીકે આપણે લેવાના છીએ હવે આપણે પ્રયોગની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ કે હું એક ચમચી દ્વારા એક સ્પૂન દ્વારા આમાં
જે આપણે બીકર લીધું છે એ બીકર ની અંદર થોડોક એવો ઘઉંનો લોટ છે એ એડ કરું છું. મિત્રો આ બીકર માં આપણે ઘઉંનો લોટ છે એ નાખેલો છે. હવે જો એ ઘઉંનો લોટ આપણે કોરો રાખવો હોય તો એ પણ રાખી શકીએ, અથવા તેમાં પાણી છે આ પાણી મેં લીધું છે. સામાન્ય રીતે આપણે એને વિજ્ઞાનમાં H2O તરીકે ઓળખીએ છીએ, એ H2O છે. હવે આપણે ઘઉંના લોટની અંદર આપણે થોડું એવું પાણી છે એ એડ કરતા જઈશું. શક્ય હોય તો બરાબર મિશ્ર થઈ જાય તેના માટે આપણે ચમચી છે એ ચમચીનો પણ ઉપયોગ છે એ કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે ઘઉંના લોટની અંદર આપણે છે એ ચમચી દ્વારા પાણી છે એ બરોબર મિશ્ર કર્યું છે અને તેનું એક ઘટ્ટ દ્રાવણ છે એ બનાવેલું છે. હવે આપણે મિત્રો આમાં કાંઈ નથી કરવાનું. સામાન્ય રીતે ઘઉંના લોટમાં પાણી મિશ્ર કરવાથી એક ઘટ્ટ પ્રકારનું દ્રાવણ થઈ જાય તૈયાર. હવે તમે એને ઝૂમ કરીને જોઈ શકો છો મિત્રો કે તેમનો રંગ કેવો છે. આપણને એક આછા સફેદ અને આછા પીળા રંગનું એક ઘઉંના લોટનું ઘટ્ટ દ્રાવણ છે એ બીકરની અંદર વ્યવસ્થિત રીતે જોઈ શકાય છે. હવે આપણે તેમાં આયોડીનનું દ્રાવણ છે એ એડ કરવાનું છે, એમાં મિશ્ર કરવાનું છે. જો આયોડીનનું દ્રાવણ આપણે તેમાં મિશ્ર કરીશું તો મિત્રો અહીંયા તમે એ પણ જોઈ શકો છો આ આયોડીનનું દ્રાવણ છે જે આપણને આછા પીળા રંગનું જોવા મળે છે. આ આયોડીનના દ્રાવણને આપણે ઘઉંના આ મિશ્રણની અંદર છે એ એડ કરવાનું છે. તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે આ આયોડીનનું દ્રાવણ છે એ મિશ્ર કરીશું તો આપણને છે એ ઘઉંના લોટનો રંગ છે એ આપણને અલગ પ્રકારનો રંગ પરિવર્તન થતું જોવા મળે છે. મિત્રો આને આપણે હલાવીને પણ જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં આપણે જોયું ત્યારે ઘઉંના લોટનું દ્રાવણ સફેદ રંગનું હતું, આયોડીનનું દ્રાવણ પીળા રંગનું હતું. આ ઘઉંના લોટના દ્રાવણની અંદર આપણે આયોડીનનું દ્રાવણ ઉમેર્યું તો આપણને એક ઘટ્ટ કાળો અને ભૂરો રંગ પ્રાપ્ત થયો છે. મિત્રો આયોડીનનું દ્રાવણ ખાસ નોટિસ કરજો, મિત્રો આયોડીનનું દ્રાવણ છે એ કાર્બોદિતની હાજરી તપાસવા માટે ઉપયોગમાં લેવાય છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ રહેલો હોય તો આયોડીનના દ્રાવણ સાથે તે કાળો અને ભૂરો રંગ આપે છે. મિત્રો તમારી પ્રયોગ પોથીમાં આપણે જે આ કઈ વસ્તુ આપણે નોંધી છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સાધનો આપણે જોયા, આપણે જે કાંઈ આ પ્રવૃત્તિ કરી છે એ આપણે પદ્ધતિમાં લખીશું. આપણી પ્રયોગ પોથીમાં અને સ્વાપોથીમાં આપણને પ્રયોગ આપેલો છે તો પદ્ધતિની અંદર આપણે જે કાંઈ આ વસ્તુ મેં અહીંયા બોલી છે અને એ આપણે પદ્ધતિમાં નોટિસ કરવાની છે. ત્યારબાદ એક ટોપિક આવે છે પદ્ધતિ પછીનો અવલોકન. અવલોકન મિત્ર એટલે શું કે સામાન્ય રીતે આપણે જે પ્રયોગ કર્યો છે આ પ્રયોગની અંતે આપણને જે તારણ મળ્યું આપણે જોવા મળ્યું એને જ અવલોકન કહેવામાં આવે છે. તો અવલોકનમાં આવશે કે આપણે જોયું કે ઘઉંના આ લોટના દ્રાવણની અંદર આયોડીનનું દ્રાવણ ઉમેરતા આપણને ભૂરો કાળો રંગ જોવા મળ્યો, તો આ જ ભૂરો અને કાળો રંગ છે એ આપણને કાર્બોદિતની હાજરી સૂચવે છે. આથી કહી શકાય કે આપેલા પદાર્થના નમૂનામાં એટલે કે ઘઉંમાં આપણને કાર્બોદિત રહેલો છે. ત્યારબાદ મિત્રો આપણે પાછો એક જ પ્રયોગ હજી કરવાનો છે. હજી આપણે અહીંયા સાથે આ રાંધેલા ભાત રાખેલા છે. આ રાંધેલા ભાતમાં આપણે વારંવાર કહીએ છીએ, સાંભળ્યું છે કે ભાઈ ભરપૂર માત્રામાં કાર્બોદિત રહેલો છે, તો એને પણ આપણે છે એ જોવાના છે. હું અહીંયા સૌથી પહેલાં પાણી નાખી અને મારું બીકર છે એ વ્યવસ્થિત રીતે સાફ કરી લઉં છું. મિત્રો ફરી વખત આપણે આયોડીનનું દ્રાવણ બનાવવાનું છે, તો આયોડીનના દ્રાવણ બનાવવા માટે આપણે સૌથી પહેલાં શું કરીશું તો કે એક બીકરની અંદર થોડુંક પાણી લઈશું. આ પાણીની અંદર આપણે આયોડીનને ડ્રોપર વડે પણ નાખી શકીએ, પીપેટ વડે પણ નાખી શકીએ અને સાથે સાથે એમનમ પણ એડ કરી શકીએ. અત્યારે આપણે આયોડીનનું દ્રાવણ છે એ બનાવવા માટે પાણી થોડુંક બીકરમાં લઈ અને એમાં આપણે આયોડીન છે એ ઉમેરવું છે. બહુ મિત્રો ઝાઝી માત્રામાં આયોડીન ઉમેરવાનું નથી, ખાલી માત્ર થોડુંક જ એવું આયોડીન છે એ આપણે ઉમેરવાનું છે. હવે આપણે શું કરીએ છું તો કે ફરીથી આપણે જે પ્રયોગ ઘઉંના લોટ સાથે કર્યો હતો એ જ પ્રયોગ આપણે રાંધેલા ભાત સાથે કરવાનો છે. મિત્રો આ જ બીકરની અંદર આપણે ઘઉંના લોટની જગ્યાએ છે
એ રાંધેલા ભાતનો ઉપયોગ કરવાનો છે હું ચમચી વડે એટલે કે સ્પૂન વડે છે એ રાંધેલા ભાત લઉં છું જેને આપણે ચોખા કહીએ છીએ ચાવલ કહીએ છીએ એ ચાવલમાં આપણે જેમ ઘઉંના લોટનું દ્રાવણ બનાવ્યું તો એમ ચાવલનું દ્રાવણ બનાવવાનું નથી સામાન્ય રીતે તેમાં સીધે સીધું આપણે છે એ આયોડીનનું દ્રાવણ ઉમેરવાનું છે સૌથી પહેલા તમે વિડિયોમાં મિત્રો જોઈ શકો છો કે રાંધેલા ભાત છે એનો રંગ આપણને સફેદ જોવા મળે છે જ્યારે આયોડીનના દ્રાવણનો રંગ આપણને આછો એવો પીળો છે એ જોવા મળે છે હવે આપણે તેને રાંધેલા ભાતની અંદર આ આયોડીનનું દ્રાવણ છે એ આપણે એડ કરીશું આયોડીનના દ્રાવણ એડ કરતાની સાથે જ મિત્રો તમને રંગ પરિવર્તન થતું જોવા મળે છે જેવો આપણને પહેલી પ્રવૃત્તિમાં જે રંગ જોવા મળ્યો તો ભૂરો કાળો એવો જ રંગ આપણને ભૂરો કાળો આ રાંધેલા ભાતની અંદર જોવા મળે છે તો આમાં પણ મિત્રો આ પણ અવલોકન એવું સૂચવે છે કે રાંધેલા ભાતની અંદર પણ છે એ કાર્બોદિત રહેલો છે અને તેમાં પણ સ્ટાર્ચની હાજરી છે આમ મિત્રો તમે ઘઉંના લોટ અથવા તો રાંધેલા ભાત સિવાય તમે બટાટાનું ચૂરણ બટેટાની ચિપ્સ આ તળેલું બટેટું નહીં ચાલે મિત્રો કાચું બટેટું અથવા તો બાફેલું બટેટું તમે ઉપયોગમાં લઈ શકો છો જુવારનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો બાજરીનો લોટ તમે ઉપયોગમાં લઈ શકો છો ચોખાની ભૂકી છે એનો પણ ઉપયોગ કરી શકો છો આવા બધા પદાર્થો કે જે પદાર્થોની અંદર કાર્બોદિત છે એમાં આપણે આયોડીન ઉમેરીએ તો તેમનો રંગ છે એ ભૂરો અને કાળો થાય છે એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આપેલા પદાર્થોમાં કાર્બોદિત રહેલો છે થેન્ક યુ મિત્રો મિત્રો આપણે હમણાં આગળના પ્રયોગમાં જોયું કે ખાદ્ય પદાર્થોના પરીક્ષણ માટે આયોડીન જરૂરી છે એવી જ રીતે મિત્રો એમનો બીજો ભાગ આ પ્રયોગનો બીજો ભાગ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી મિત્રો આપણે આગળના પાઠમાં એ પણ શીખી ગયા કે વિવિધ પ્રકારના કઠોળની અંદર છે પ્રોટીન રહેલું જ પણ એ પ્રોટીનની હાજરી જાણવા માટે પણ આપણે છે એ પ્રયોગ કરવાનો છે અને એ પ્રયોગ આપણે લાઈવ જોવાના છીએ શરૂઆત કરીએ મિત્રો પ્રયોગની આપણે સાધનોથી શરૂઆત કરીશું મિત્રો આ પીપેટ છે એમના સિવાય તમે છે એ ડ્રોપરનો પણ ઉપયોગ કરી શકો છો સામાન્ય રીતે કસનળી છે એ કસનળીનો પણ ઉપયોગ કરવાનો છે જો આ કસનળી ન હોય મિત્રો તો આપણે બીકરનો પણ ઉપયોગ કરવાનો છે આજના પ્રયોગમાં આપણે કસનળીની જગ્યાએ બીકર લઈશું જેથી આપણને વિડીયોમાં સ્પષ્ટતાથી જોઈ શકાય અને આપણે જાણકારી મેળવી શકીએ હવે મિત્રો આ થઈ સાધનોની વાત તો સાધનોમાં આપણે ડ્રોપર બીકર બે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે મિત્રો એના સિવાય વધારાની ચીજ વસ્તુ આપણે લેવાની નથી હવે પદાર્થોની વાત કરીએ મિત્રો તો પદાર્થોમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે જેને વિજ્ઞાનમાં આપણે H2O તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણી પાસે CuSO4 નું સ્ફટિકો આપ્યા છે આ CuSO4 ના સ્ફટિકોની જગ્યાએ આપણે એનું દ્રાવણનો ઉપયોગ કરવાનો છે મિત્રો તો એમનું દ્રાવણ આપણી પાસે તૈયાર પણ છે આ CuSO4 નું દ્રાવણ આપણને આપેલું છે મિત્રો એ જ દ્રાવણ મેં અહીંયા બીકરમાં લીધું છે જો શક્ય હોય તો તમારે જાતે બનાવવાનું થાય તો એ બીકરની અંદર થોડુંક એવું પાણી એડ કરી અને કોપર સલ્ફેટના દ્રાવણ છે એ સ્ફટિકોને એમાં ઉમેરશો એટલે એમનું દ્રાવણ છે એ બની જાય છે મિત્રો આ કોપર સલ્ફેટના સ્ફટિકો તમે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો આ જ સ્ફટિકોને આપણે આમાં એડ કરીએ હવે મિત્રો એના સિવાય આપણે એમને સાઈડમાં રાખી દઈએ જેથી કરીને એ એક મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે બીજી જે વસ્તુનો ઉપયોગ કરવાનો છે મિત્રો એ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આપણે એને કોસ્ટિક સોડા તરીકે ઓળખીએ છીએ તેમનું અણુસૂત્ર છે NaOH એમનું પણ દ્રાવણ આપણે તૈયાર કરવાનું છે બીજા એક બીકરમાં થોડુંક એવું પાણી એડ કરીશું આ પાણીની અંદર આપણે એમના સ્ફટિકો છે એ જોઈ શકીએ છીએ મિત્રો વિડીયોમાં આ સ્ફટિકો છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ના છે આપણે થોડાક એવા સ્ફટિકો લઈ અને આપણે પાણીમાં એડ કરવાના છે હવે મિત્રો એક ખાસ વાતની કાળજી રાખજો તમે ઘરે જ્યારે આવો પ્રયોગ કરવાની કોશિશ કરો ત્યારે એક ખાસ વસ્તુ એ સમજવાની છે મિત્રો
કે જો આપણે આ પ્રયોગ કરીએ અને આપણને સાધનોની પૂરતી એવી જાણકારી ન હોય, આ વિવિધ પ્રકારના રસાયણો છે એમની પૂરતી જાણકારી ન હોય, તો આપણે એ રસાયણોને સ્પર્શ પણ કરવો જોઈએ નહીં અને જાતે પ્રયોગ કરવાની કોશિશ કરવી જોઈએ નહીં. આ કોસ્ટિક સોડા અમે આમાં જે સ્ફટિકો ઉમેર્યા છે મિત્રો, આ પાણી સાથે ઉમેરેલા છે, એનું દ્રાવણ તૈયાર કરવું છે. એટલે જો કોસ્ટિક સોડાના સ્ફટિકો પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે મિત્રો, અને એ રાસાયણિક પ્રક્રિયા છે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે ગરમ બીકર છે એ ગરમ થશે, એનાથી તમારે ક્યારેય ડરવાની પણ જરૂર નથી. હવે મિત્રો આપણે એને પણ થોડુંક સાઈડમાં રાખી દઈએ, શરૂઆત કરીએ આપણે આ થઈ પદાર્થોની વાત. પદાર્થોમાં આપણે કોસ્ટિક સોડા લીધા, મોરથુથુ એટલે કે CuSO4 કોપર સલ્ફેટ લીધું. હવે આપણે મિત્રો લેવાનો છે ચણાનો લોટ. આ ચણાના લોટને હું ચમચી વડે એટલે કે ચમચી ભરી અને જે આપણે બીકરની અંદર પ્રયોગ કરવાનો છે એ બીકરની અંદર હું 1.5 ચમચી જેવો ચણાનો લોટ છે એ ઉમેરીશ. હવે મિત્રો એમાં આપણે થોડુંક એવું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી અને તેમનું ઘટ્ટ દ્રાવણ છે એ બનાવવાનું છે મિત્રો. ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને ભજીયા ખૂબ જ ભાવતા હશે મિત્રો. આપણે જેમ ઘરે ભજીયાનો લોટ બાંધીએ છીએ એના જેવો ઘાટો લોટ નહીં, છે જે આછું એવું દ્રાવણ છે એ ઘટ્ટ દ્રાવણ તૈયાર કરવાનું છે. ચોમાસાની ઋતુમાં તમે પકોડા અને ભજીયા ખાતા હશો મિત્રો, આ વાનગી છે ને ચણાના લોટમાંથી જ બને છે, તેના જેવો લોટ આપણે બાંધવાનો છે. હવે તમે વિડીયોમાં મિત્રો સ્પષ્ટ રીતે આ જોઈ શકો છો કે ચણાના લોટની અંદર મેં થોડુંક એવું પાણી ઉમેરી અને તેમનું ઘટ્ટ દ્રાવણ બનાવી દીધું છે. હવે મિત્રો અહીંયા એની સાઈડમાં મેં અહીંયા રાખ્યું છે CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ, અને આ સાઈડમાં જે દ્રાવણ છે એ છે કોસ્ટિક સોડા NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે કાંઈ નથી કરવાનું, આ પ્રયોગ જોવાનો છે કે થોડુંક એવી માત્રામાં આપણે CuSO4નું દ્રાવણ વિડીયોમાં તમે જોઈ શકો છો હું ચણાના લોટના દ્રાવણમાં ઉમેરું છું, માત્ર થોડુંક એવું ઉમેરવાનું છે, બહુ ઝાઝું નહીં. હવે તેના કરતાં 4 કે 5 ગણી વધુ માત્રામાં આપણે કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરવાનું છે. જે કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેર્યું તેના કરતાં થોડુંક વધુ. હવે તમે સ્પષ્ટતાથી મિત્રો જોઈ શકો છો કે તેને હું બરાબર હલાવું છું, આમાં તમને રંગ પરિવર્તન થતું જોવા મળશે. મિત્રો આ રંગ પરિવર્તન જે થયું છે તે તમે વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ રંગને શું તમે ઓળખી શકો છો? કેટલા મિત્રોને ખબર છે આ રંગનું નામ? ચોમાસાની ઋતુ છે મિત્રો, ખાસ કરીને તમે જાંબુડા જોયા હશે, ખાટા ખાટા આ જાંબુડા છે, આ રંગને જાંબુડિયો રંગ કહેવામાં આવે છે, જાંબલી રંગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ખાસ કરીને તમે જુઓ તો આ જાંબલી રંગ આપણને એ સૂચવે છે કે આપેલા પદાર્થની અંદર છે એ પ્રોટીન રહેલો છે. આપણે આગળના ચેપ્ટરમાં મિત્રો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પ્રોટીનની હાજરી તપાસવા માટે આપણને બે વસ્તુનો ઉપયોગ થાય છે, એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજું છે CuSO4 કોપર સલ્ફેટ. જેમ આપણે સ્ટાર્ચની હાજરી તપાસવા માટે આયોડિનનો ઉપયોગ કર્યો મિત્રો, આ આયોડિનનો ઉપયોગ છે એ સ્ટાર્ચની એટલે કે કાર્બોદિતની હાજરી જાણવા માટે વપરાય છે, એવી જ રીતે પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ શકે છે મિત્રો કે પ્રોટીનની હાજરી જાણવા માટે છે એ શેનો ઉપયોગ થાય છે. તો પ્રોટીનની હાજરી જાણવા માટે 2 પદાર્થોનો ઉપયોગ થાય છે, એક છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજું છે CuSO4. મિત્રો ખાસ કરીને વાત કરીએ કે વિવિધ પ્રકારના કઠોળ એટલે કે ચણા, અડદ, મગ, તુવેર, ચોળા, માલ, એના ચણાના લોટનો જે મેં ઉપયોગ કર્યો છે એના સિવાય તમે તેમનો ભૂકો કે એમના બીજા કઠોળના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. અને અવલોકનમાં મિત્રો તમારે લખવાનું થશે કે અવલોકનમાં આપણને જાણવા મળ્યું કે ચણાના લોટની અંદર CuSO4 અને કોસ્ટિક સોડા છે એ ઉમેરતા આપણને છે એ જાંબલી રંગ જોવા મળ્યો. આ જાંબલી રંગ છે એ આપણને પદાર્થમાં પ્રોટીનની હાજરી જણાવે છે. મિત્રો થેન્ક યુ, આભાર.